9 years you must be journey. 839 years. અને છેલ્લા કેટલાય વર્ષથી આ પ્રોબ્લેમ હતો લગભગ 1000 વર્ષથી. અને આના નિદાન માટે મેં કેટલી જગ્યા તપાસ બી કરી હતી. કારણ કે એમની અંદર પહેલાંના વખતે ચેકો મારીને કે એનાથી ઓપરેશન થતું, પછી આ સાહેબના કોઈ ઓપિનિયન આપ્યો અને મેં એનો સંપર્ક સાધી સાહેબની સલાહ લીધી. સાહેબે કીધું કે આ રંગિયા છે અને આને આપણે લેપ્રોસ્કોપીથી કરી નીકાળી શકીએ છીએ, આમ બીજી કોઈ તકલીફ નહીં થાય. અને પછી આ સાહેબની સલાહ પ્રમાણે સિમ્સ હોસ્પિટલની અંદર એડમિટ થયો અને એની સર્જરી સાહેબે કરી. આ સવારમાં મોર્નિંગમાં જ કરીને એલપીએમની આવ્યો હોય અને હું સ્ટેબલ છું ત્યાં હાલમાં, મને કોઈ જ તકલીફ નથી. ખાલી 7-8 કલાકની અંદર સાહેબે મને જેવો હતો એવો પહેલાંના જેવો કરી દીધો. અને અત્યારે ફૂલ બી બધું મેં લીધું, કોઈ જ તકલીફ નથી અને ચાલુ બી છું. અને અત્યારે કોઈ જ મને હેરાન ગતિ ચાલતી નથી. સાહેબનું ઓપિનિયન પ્રમાણે જે બધું કર્યું હતું અમે એ પ્રમાણે મારું કામ બધું સરળ રીતે પતી ગયું છે. અને સાહેબના કોંગ્રેચ્યુલેશન કે તેમણે મને આ રીતે ઊભો કરી શક્યો. ઓકે, થેન્ક યુ. મને 23 તારીખે સાહેબે ઓપરેશન કર્યું હતું અને 2 દિવસ પછી રજા આપી હતી. અને હું 3 માળે રહું છું તો મને રજા આપ્યા પછી સાહેબના કહેવા પ્રમાણે હું ગયો તો મને પોતાને બી એટલું હતું કે હું દાદરો ચડી છે, પણ જેટલું નોર્મલી અને જેટલું વ્યવસ્થિત રીતે દાદરો ચડી કે મને પોતાને ખબર નથી હું 3 માળે ચડ્યો છું કેવી રીતે ચડી ગયો છું. અને કોઈ જ મને તકલીફ થઈ નથી, કોઈ દુખાવો બી નહોતો ને કશું પેન. આજે 2 દિવસ થયા ડ્રેસિંગ કરાવવા આવ્યો છું, પણ નોર્મલી રીતે જ હું આવ્યો છું. અને અત્યારે હાલની તારીખમાં બી મને કોઈ જ પેન થતું નથી. મને પોતાને ખ્યાલ નહોતો કે 2 દિવસની અંદર સાહેબ મને આટલો ભો કરીને ચાલતો કરી દેશે. થેન્ક યુ. Don't forget to subscribe our channel for more health related information.